एवरीवन, गुड टू सी यू अगेन। घरे रही एन्जॉय करता हसो ने? चलो आज आपने शु शीखीशु? स्वर। गुजराती में स्वर कितना हो? याद छे तमने? गुजराती में स्वर तेर हो, जेमा आपने आठ स्वर सीखी गया अने बीजा आजे आपने नवा पांच स्वर सीखीशु। तो पहला आपने आठ स्वर ना रिविजन करी लईशु। अ अ आ आ ई ई ई ई ऊ ऊ ऊ ऊ ए ए ऐ ऐ। याद आवे छे ने? हवे आजना पांच स्वर जोईशुं, केवी रीते लखाशे ए तमे बराबर जोजो। आजनो पहलो स्वर छे अ ने ए काना एक मात्रा ओ। ओ थी शुरू थता शब्द ओजार ओशिकु। हवे बीजो स्वर छे अ ने एक काना बे मात्रा औ। औ थी शुरू थता शब्द औषध औषधालय। स्वर छे अ ने एक अनुस्वार अन। अ थी शुरू थतो शब्द अंजीर अंक। चौथो स्वर छे अ ने बे मिंडा अह। અને પાંચમો સ્વર છે રૂ। રૂથી શરૂ થતો શબ્દ ઋષિ। હવે આપણે ચિત્ર જોઈને સ્વર શીખીશું। પહેલો સ્વર છે ઓ અને એક કાના એક માત્રા ઓ। ઓથી શરૂ થતા શબ્દ ઓજાર ઓશિકા। ઓજાર મીન્સ ટૂલ્સ, કાર્પેન્ટર અને કોબલર વગેરે પાસે સાધન હોય છે એને ઓજાર કહેવાય। બીજો સ્વર છે ઔ અને એક કાના બે માત્રા ઔ। ઔથી શરૂ થતા શબ્દ ઔષધાલય ઔષધ। ઔષધાલય મીન્સ હોસ્પિટલ, હોસ્પિટલ બધાએ જોઈ જ હશે ને, અને દવા ઔષધ એટલે દવા, દવા પણ ખબર હશે તમને। તો ઓથી શરૂ થતા શબ્દ ઔષધાલય ઔષધ। ત્રીજો સ્વર છે અંક અને એક અનુસ્વાર અંક। અંકથી શરૂ થતો શબ્દ સ્વર છે અમ અને એક અનુસ્વાર અમ। અમથી શરૂ થતા શબ્દ અંક અંજીર। સ્વર છે અહ અને બે મીંડા અહ। અહથી શરૂ થતો શબ્દ ક્રમશઃ। ક્રમશઃને ઇંગ્લિશમાં ગ્રેજ્યુઅલી કહેવાય। ક્રમવાર અંક લખે જેમ કે એક બે ત્રણ ચાર, તેને ક્રમશઃ કહેવાય। ગુજરાતીનો છેલ્લો સ્વર છે રૂ। તો બાળ મિત્રો, રૂ લખવામાં થોડું અઘરું લાગે તો ઘરે બેસીને વારંવાર લખજો, ચોક્કસ આવડી જશે। રૂ એટલે ઋષિ, ઋષિનો રૂ, ઋષિ એટલે સાધુ। તમે લોકડાઉનમાં રામાયણ કે મહાભારત તો જોતા જ હશો, તેમાં ઋષિ મુનિ આવે છે ને, તમે ઓળખી જ ગયા હશો। ઋ એટલે
ઋષિ નાવ રિવિઝન ટાઈમ ચલો આ કયો સ્વર છે ઓ આ કયો સ્વર છે ઓ વેરી ગુડ આ કયો સ્વર છે અમ ઓકે આ કયો સ્વર છે અહ એન્ડ લાસ્ટ આ તો ઓળખી જ ગયા હશો તમે આ કયો સ્વર છે રુ વેરી ગુડ પ્લે ટાઈમ ચિત્ર જોઈને સ્વર ઓળખીશું ચાલો આ સેનું પિક્ચર છે યસ ઓજાર ઓજાર થી કયો સ્વર બનશે ઔ ના અ ના ઓ હા ઓજાર થી ઓ સ્વર બનશે તો આપણે ચિત્ર અહીં મૂકી દઈશું હવે આપણે બીજું ચિત્ર લઈશું આ શેનું ચિત્ર છે ઔષધાલય ઔષધાલય એટલે હોસ્પિટલ ઔષધાલયમાં પહેલો સ્વર કયો આવશે અમ ના અહ ના રુ ના તો અવ આવશે હા અવ આવશે તો ઔષધાલયનો અવ ચિત્ર આપણે ઔ સ્વરની સામે મૂકી દઈશું હવે ત્રીજું પિક્ચર આવશે શેનું પિક્ચર છે અંક અંકથી કયો સ્વર બનશે અહ અમ યસ અમ તો અંકની સામે અમ સ્વર હવે ચોથો પિક્ચર આવશે ક્રમશઃ ક્રમશઃ મીન્સ ગ્રેજ્યુઅલી જે મેં તમને આગળ સમજાવેલું હતું ક્રમથી આપણે અંક મૂકીશું એક બે ત્રણ ચાર અને ક્રમશઃ કહેવાય તો ક્રમશઃ અધી શબ્દ બનશે ક્રમશઃ તો અહ સ્વર ક્યાં હશે રૂ અહ અહ છે ના આ અહ સ્વર છે તો ક્રમશઃ અહીં મૂકી દઈશું હવે છેલ્લું પિક્ચર શેનું છે ઋષિ ઋષિ તમે મહાભારતમાં જોતા હશો ને ઋષિ લોકડાઉનમાં પણ મહાભારત આવે છે રામાયણ આવે છે એમાં ઋષિ મુનિ હોય છે ને એને સાધુ કહેવાય તો ઋથી બનતો શબ્દ ઋષિ તો ઋથી ઋષિ બરાબર છે ને પાંચ સ્વર શીખી ગયા હવે તમે ઘરે પાંચે સ્વર લખીને યાદ કરજો અને મોઢે કરજો પાછા મળીશું ટેક કેર બાય